Duran Das English verse 17 order unit 6 I love you teacher હું તમને પ્રેમ કરું છું teacher દીદી કે ગુરુ બરાબર હવે આવી પરિસ્થિતિમાં પિતા મૃત્યુ પામ્યા છે શિક્ષિકા જોડે નથી મન અસ્વસ્થ છે છતાં પણ પરીક્ષા આપી અને બધા વિષયમાં પાસ થયા અહીં તો માનો કે તમારા ઘેર કોઈ બીમાર પડ્યું હોય મમ્મી બીમાર પડી હોય તો કે સાહેબ મારા મમ્મી બીમાર છે હું એક્ઝામ નહીં આપી શકું પરીક્ષા નહીં આપી આવું કઈ આપણે ઉભા રહી છીએ કારણ કે આપણે કાયર લોકો છે હથિયારો મૂકી દેવા વાળા પણ સરસ્વતી વિદ્યા મંદિરના જે છોકરા હોય ને એવા ના હોય ગમે તેવી પરિસ્થિતિ આવે આપણે આગળ વધવાનું છે એવું નથી કે પેલું બધું ભૂલી જવાનું છે એને પણ રાખવાનું છે પણ એ સમય એ સાચવી લેવાનું બરાબર તો અહીંયા રિઝલ્ટ આવ્યું પાસ થઈ ગયા આનંદ થયો ઓગણીસો માં રેડ ક્લિફ કોલેજ હવે સ્કૂલમાંથી કોલેજમાં આવી ગયા કોલેજનો પહેલો દિવસ મને બરાબર યાદ આવે છે મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી હવે કોલેજ જવાનું આપણે દેખતા માણસો બોલતા સાંભળતા માણસોને નવી કોલેજ માટે નવી સ્કૂલમાં જવાનું હોય તો પહેલા દિવસે આપણી એ ફાટતી હોય કેટલાય મગજમાં સારા ખરાબ વિચારો આવતા હોય તો આ તો આંધળી હતી તો એને કોલેજમાં જવાનું તો મુશ્કેલીઓ તો હોય બરાબર તો મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી પણ એ જે પણ મુશ્કેલી આવે એના પર વિજય મેળવવા હું આતુર છું તમે બોર્ડ એક્ઝામમાં બેસો છો અંગ્રેજીનું પેપર છે તમને મેથડ આપી દીધી છે ફોર્મેટ આપી દીધું છે કે ભાઈ આટલું આવી રીતે પૂછાશે પણ કયા પાઠમાંથી શું પૂછાશે એ ખબર કયો પ્રશ્ન ક્યાંથી આવશે ખબર છે ફકરો ક્યાંથી આવશે ખબર છે ફકરામાંથી જે નવમીત માં આપેલા છે એ જ પ્રશ્નો પૂછશે કે બીજા પૂછશે પણ છતાં તમે ત્યાં આગળ જઈ સ્થિર થઈને બેસો શાંત મન રાખી અને આખું પેપર સરસ રીતે વાંચો બરાબર એને શાંતિથી સમજો જો ગભરાટ કે ડર માં સમજાતો ના આવડે પણ એને શાંતિથી સમજો તો તમને પ્રશ્નોના જવાબ સરસ મગજમાં આવવા માંડે તો મુશ્કેલીઓ તો છે જ પણ એ મુશ્કેલીઓ પર વિજય મેળવવા હારવા માટે નહીં ગમે તેવું પેપર હશે હું આ પેપર સોલ્વ કરીશ સારી રીતે લખીશ અને હું એમાં પાસ થઈ જ બરાબર તો એ વિજય મેળવવા આતુર એટલી હિંમત એટલો ઉત્સાહ હતો બરાબર અધ્યાપકો એટલે પ્રોફેસરો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય ને એવું દૂર લાગતું હતું ટેલિફોન ઉપર આપણે અવાજ સાંભળીએ છીએ કેટલો હું અત્યારે બોલું છું તો સરસ રીતે પણ હું ફોન ઉપર બોલતો હોય તો કે ટેલિફોન ઉપર બોલતા હોય એટલા દૂર લાગતા હતા બને તેટલી ઝડપથી હવે અહીંયા ઝડપ આવી જીવનમાં ઝડપ ના હોય તો શું દશા થાય એ હવે ખબર પડશે કોલેજમાં એના માટે પણ અત્યારે જ તૈયાર થવાનું જૂન ઓફ 14 બરાબર તમારે તૈયાર અત્યારે જ થવાનું તમારી ઝડપ વધવી જોઈએ બરાબર અત્યાર સુધી એક પાનું લઈને આખો દાડો બેસી રહેતા હતા હવે એક પાનું લઈને આખો દાડો બેસી રહેતો એમ ચાલશે નહીં એક દિવસમાં ચાર ચેપ્ટર તૈયાર થવા જોઈએ નહીં તો એક દિવસમાં એક ચેપ્ટર તો તૈયાર થવું જોઈએ તો અહીંયા બને એટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો એટલે જે લેક્ચર્સ હોય એ મારી હથેળીમાં લખવામાં ઉતારવામાં આવતા અને ઘેર આવીને જે કંઈ યાદ રહ્યું હોય એની નોંધ કરતી બરાબર આ નોંધ ડાયરી કેટલી અગત્યની છે ભણવા માટે જીવન માટે એ અહીંયા ખબર પડે હું અત્યારે આટલું બધું બોલ્યો બધાને બધું યાદ રહેવાનું છું ના પણ હાથ પડે ઘેર જઈને એમાંથી તમને જેટલું યાદ હોય એટલું તમે બોલો એટલે લખી નાખો તો એ જે થયું એ તમને પરમેનન્ટ યાદ રહે બરાબર તો એ અગત્યનું બરાબર આ નોંધ કરવું એ અગત્યનું અહીંયા એટલે આ કોલેજમાં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું જીવન કેવું છે એના
વિશે લખવાનું શરૂ કર્યું. કથા એટલે મારી પોતાની જીવની બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર દ્વારા લખી. મારી આત્મકથાનું સંપાદન જોન મેસી દ્વારા કરવામાં આવ્યું અને 1903 આ લેખ એક સામયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. યાદ કરો બાગબાન અમિતાભ ભાઈ બચ્ચન પેલા રેસ્ટોરન્ટમાં બેઠા બેઠા ટક કરીને ટાઈપરાઇટર થી પેલું બધું લખતા હતા. એમની ને પોતાની પત્નીની જે જીવન કથા છે એનું પુસ્તક એટલે એમને જે પેજ તૈયાર કર્યા હતા તમારા જેવા છોકરાઓ ભેગા થઈને એનું પુસ્તક બનાવ્યું. એ પુસ્તક ને સેલ કરવા માટે પબ્લિશર મળી ગયા પેલા ભાઈ. પેલા પપ્પા કે મારા પપ્પા કે આવું બધું કરે છે અને એ પુસ્તક બેસ્ટ સેલર પુસ્તકોની દુનિયામાં સૌથી વધારે વેચાયું હોય એવું પુસ્તક અને પહેલો ચેક એમને 10 લાખ રૂપિયાનો મળ્યો. તો તમે સાચું અને સારું લખી શકો તો એનાથી પણ પૈસા કમાઈ શકાય છે. એવું નથી કે ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર થઈએ તો કમાવાય એવું નથી, પણ સારું લખતા હોય. તમે એક પિક્ચર જોયું હશે એમાં એક ભણેલો માણસ ગામડામાં એના ઝાડ નીચે બેસી અને બધાને કોઈનો લેટર આવ્યો હોય તો એ વાંચ્યા 50 પૈસા અને જવાબ લખ્યા 2 રૂપિયા. આવી રીતે કરીને એ પોતાની આવક ઊભી કરે છે. એ પણ સારી રીતે લખતા બરાબર. જેમ માનવ જાત ગ્લુટેનબર્ગ નું ઋણી છે તેમ અમે અંધજન એ લુઈ બ્રેઇલ ના ઋણી છે. કારણ કે જો આ લુઈ બ્રેઇલ નામના વ્યક્તિએ આંધળાઓ માટેની આ બ્રેઇલ લિપિ અક્ષરોની ઓળખ કરવાની પદ્ધતિ જો એને ના શોધી હોય તો આંધળાઓ કેવી રીતે વાંચી શકે. આપણે માનવ જાત એમ ગ્લુટેનબર્ગ ના ઋણી છે અને અંધજનો લુઈ બ્રેઇલ ના ઋણી છે બરાબર. 28 જૂન 1904 હું રેડક્લિફ કોલેજમાં સ્નાતક થઈ ગ્રેજ્યુએટ થઈ ગઈ. ગ્રેજ્યુએટ બરાબર બીએ બેચલર ઓફ આર્ટ આર્ટમાં. એની પદવી પ્રાપ્ત કરનાર હું સૌ પ્રથમ બધિર અંધ વ્યક્તિ હતી. સૌથી પહેલી એ કોલેજમાં આંધળી અને બહેરી કોઈ છોકરી ગ્રેજ્યુએટ થઈ હોય એવી હું સૌથી પહેલી હતી. તેનો મને ગર્વ થયો. મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ અને મારા જીવનનો મુખ્ય ધ્યેય અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. તો અહીંયા આગળ જીવનનો ધ્યેય મળી ગયો. મારે જીવનમાં શું કરવું છે તો એ જીવનનો ધ્યેય મળી ગયો. તો કે હું આંધળી છું તથા મને સારા ગુરુ મળ્યા તો એ ગુરુના આધાર ઉપર હું આટલી સરસ ગ્રેજ્યુએટ થઈ ગઈ. તો હવે હું બાકીના જે આંધળા એવી રીતે મને સારા ગુરુ મળ્યા એવી રીતે હું કોકના માટે કંઈક સારું કરું, હું એમના ગુરુ તરીકે કામ કરું બરાબર. તો એવું પણ તો એને જીવનનો ધ્યેય મળી ગયો. મારે પોતાના જીવન નિર્વાહ માટે નહીં, ખાલી જીવન ચલાવવા માટે નહીં, પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવાનું હતું. પૈસા શેના માટે કમાવા? ભણેલો હોય ના હોય, મજૂર હોય, ગરીબમાં ગરીબ માણસ હોય, એ હાથ પડે 100 રૂપિયા તો કમાઈ લેવાનો. જેને કશું નથી આવડતું, વાંચતા લખતા નથી આવડતું, એ 100 રૂપિયા 200 રૂપિયા કમાઈ લેવાનું બરાબર. સામાન્યમાં સામાન્ય મજૂર હોય બરાબર તો એ કદાચ ડોક્ટર એન્જિનિયર કરતા દિવસમાં વધારે પૈસા કમાતો હશે બરાબર. તો જીવન નિર્વાહ માટે નહીં પણ લોકોના જીવનમાંથી તો
એવી રીતે મારા શિક્ષકે મારા જીવનમાંથી અંધકાર અને દુઃખ એ દૂર કરી એવી રીતે હું પણ મારા થકી બીજા લોકોના અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરું. અને આપણે કોઈ યોજના શરૂ કરીએ છે તો એના માટે ભંડોળ પૈસા જોઈએ. કોઈ ભલે ગમે તે કહેતું હોય કે પૈસા વગર બધું થાય છે, પૈસા વગર બધું થતું નથી, પૈસા તો જોઈએ બરાબર. અને એટલા જ માટે મેં કાલે કીધું કે પૈસા તો જોઈએ તમારા જેવી નાની હતી અને એમાં પણ ફી આપવા માટેના ધંધ્યા હતા તો સોફ્ટવેર ના મળ્યું બરાબર, એ લાભ તમને ના મળે. તો અહીંયા પણ ભંડોળ તો જોઈશે, પૈસા તો જોઈશે. મારા શિક્ષિકા એન પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું છે તે મારે બીજાને આપવું જ જોઈએ એવું મને દ્રઢ પણ લાગે. મારા શિક્ષકે મને આટલું બધું આપ્યું તો હું બીજાને ના આપું? પણ કોઈ અહીંયાથી ભણેલો કોઈ પણ માણસ એને મનમાં એમ થાય છે કે મોટો થઈને શિક્ષક બને તો એ, અને એ શિક્ષક ત્યારે બને જ્યારે કોઈ જગ્યાએ નોકરી ના મળતી હોય, કોઈ જગ્યાએ આરો ના હોય ને ત્યારે એ શિક્ષક બને. બાકી તો બધા ડોક્ટર એન્જિનિયર જ બને. પણ કોઈ હોશિયારમાં હોશિયાર વ્યક્તિ એમ કહે છે કે હું શિક્ષક બને તો તમે જુઓ શિક્ષણનું સ્તર કેટલું મૂકે છે. આજે તમને એમએ બીએડ થયેલા કે ગ્રેજ્યુએટ થયેલા શિક્ષકો ત્યાં ભણાવે અને હું એક ડોક્ટર તરીકે ભણાવું બરાબર, તો એમાં ફેર પડવાનો જ છે, એમાં ફેર આવવાનો જ છે બરાબર. તો અહીંયા પણ આ બેનને એવું લાગતું હતું કે મને જે આપ્યું છે એ મારે બીજાને આપવું જ પડે અને આપવું જ જોઈએ અને એના માટે હું તૈયાર છું. આ તો હું લઉં પણ કોઈને આદું નહીં, હું બધા પાસેથી લઉં પણ કોઈને આપું નહીં. હું જયારે ભણું ત્યારે મારી ફી મને કોઈક દાતા આપે તો હું મફતમાં ભણી લઉં, પણ જયારે હું કમાવું ત્યારે હું કોઈને ભણાવું નહીં. હા, મારા છોકરા નહીં, હું એમના ખર્ચો ના કરું, તારા માટે કરું એવું ના. મને કોકે ભણાયો છે તો મારી પણ ફરજ છે કે હું પણ કોકને ભણાવું બરાબર. આપણે બધા શિક્ષક નથી બની શકવાના, પણ આપણે આપણા પૈસા થકી વર્ષે વર્ષે આપણે એક વિદ્યાર્થીને ભણાવી શકીએ એટલું તો આપણે કમાઈ લેતા. હું એમ બીજા શબ્દોમાં કહીશ કે એટલા પૈસા તો 4-5 હજાર રૂપિયા તો તમે વર્ષે વેડફી નાખતા હોય છે, ફેંકી દેતા હોય છે. એક ઉદાહરણ આપું, ભગવાનનો વિરોધી છું, ભગવાનનો દુશ્મન છું બરાબર, એટલા માટે કહું છું એવું નથી. પણ તમે કોઈ પણ મંદિરમાં જાઓ, તમે હજી કમાતા નથી છતાં તમે કોઈ પણ મંદિરમાં જાઓ બરાબર, તમે ત્યાં ઓછામાં ઓછું કેટલા રૂપિયા નું દાન આપો? પેટીમાં કેટલા નાખો? તો હવે તો મિનિમમ 10 રૂપિયા થઈ ગયા, મિનિમમ 10 રૂપિયા આપણે નાખીએ છીએ બરાબર. એવી વસ્તુઓનો હિસાબ કરો અને તમે જુઓ કે વર્ષે તમે કેટલા રૂપિયા વેડફી નાખો છો બરાબર. આપણી ભાવના સારી છે કે ભાઈ એ જે મંદિર હોય એનું બધું લાઈટ બિલ આપે, આપણો દાન કરવાનો હેતુ આ હોય છે, પૂજારીની આવક, મંદિરનું ખર્ચ, સામાન્ય જે બધું ફુલહાર આ તે બધું છે એ બધું. પણ એ જ વસ્તુ જો હું જરૂરિયાતવાળા એક બાળકને આપું છું એની ફી બધું. આપણે ત્યાં એવા ઉદાહરણો છે કે 10મા ધોરણમાં ભણતા એક જ ક્લાસના 2 વિદ્યાર્થીઓ, એક ભાઈ પૈસાદાર હોય બીજો ગરીબ હોય, તો આ પૈસાદાર ભાઈની મમ્મી એ પોતાના છોકરાની પણ ફી ભરે અને આ ગરીબ છોકરાની પણ ફી ભરે કે જેના પપ્પાની તેવળ નથી. તો એ બે હવે એમને ભરવાના કેટલા આવે?
तो बसवाना तो महीने 400 रुपया तो ये लोग आराम से काढ़ी सके हमारा। तमे एक साथे 5000 काढ़वानो को तो ना खाए, पर महीने 400 रुपया तो 500 रुपया तो निकले। गरीब ना गरीब मानस पासे थी पण निकले, कारण कि ए गरीब मानस जारे पण मंदिर माटे कोई भी जग्या जाय छे एम कोई पेलो ट्रेन में कचरो वाड़वा वालो खाली खाली आवतो होय ने एने रुपयो 2 रुपया पकड़ाई जाय। तो ए बधुं बंध करीने आपणे एक बधी ज रकम અત્યાર સુધી શું હતું, તકલીફ ભર્યા જીવનમાં ધીમે ધીમે પ્રગતિ ચડતી હતી। મને મારા ગુરુએ શૂન્યમાંથી શ્રેષ્ઠ બનાવી દીધી। હવે શું થયું, તો કે દુઃખના ડુંગર તૂટી પડ્યા, મારા આકાશમાં કાળા ભમર વાદળ આવી ગયા, તો તકલીફ આવી ગઈ। તો એ તકલીફ શું હતી, તો કે એ તકલીફ વિશે મને ચિંતા થવા માંડી। ખબર છે કે ખાલી અમારી આંખો જતી રહેવાની છે, જતી રહી છે, પણ છતાં ભાવ એનો એ જ છે કે પોતાના શિષ્યને મદદ કરવાનું ચાલુ રહે, બરાબર। અને તેથી મને દુઃખ થતું, સ્વાભાવિક છે તમને દુઃખ થાય કે ધારો કે હું અહીંયા બેઠો છું, મને ભયંકર તાવ છે, માથું છે, બધું છે, તોય હું તમને ભણાવવાનું ચાલુ રાખું, તમને એમ તો થાય કે સારો થોડો આરામ કરો, હવે આખું વેકેશન બધા શિક્ષકો રજા ભોગવી જલસા કર્યા, તમે તો અમને છેકી છેક ભણાયા, તો હવે તમે આરામ કરો। છેવટે મારા શિક્ષિકાએ તેમની દ્રષ્ટિ ગુમાવી અને 1935 તેઓ અંધ થઈ ગયો। એટલે આ શું થયું, મને દ્રષ્ટિ આપી અને એમણે ગુમાવી, બરાબર, પણ મારી દ્રષ્ટિથી હવે એ પોતે દુનિયા જોઈ શકશે, તો એ અમર થઈ ગયા। આપણે કહીએ છીએ મૃત્યુ પછી આપણે જીવતા રહેવું હોય તો આપણી આંખો બીજાને દાન આપી દેવી, તો અહીંયા દાનનો મહિમા, પણ અહીંયા તો શિક્ષા દાન, શિક્ષણનું દાન, અને શિક્ષણનું દાન આપતા આપતા પોતાના અંગનું પણ દાન એમણે આપી દીધું। એટલે જ્યારે કોઈ શિક્ષક કોઈ પણ ભોગે એવું નક્કી કરે કે મારે આ બાળકને આમ કરવું છે, તો એ કરી શકે છે, અને એ વિદ્યાર્થી પણ એવું નક્કી કરે કે મારે આમ કરવું છે, તો એ કરી શકે છે, બરાબર। એ વસ્તુ અહીંયા તમને સમજાવે, મારા માટે તેમણે દ્રષ્ટિનું બલિદાન આપ્યું। કોણ એવો નવરો છે આજના જમાનામાં કે જે તમારા માટે થઈ જે તમે એના હગાર કો જ નહીં, તમારા માટે પોતાના જીવનનું પોતાની દ્રષ્ટિનું બલિદાન આપે એવા કોઈ છે, કોઈ નથી। પણ આ શિક્ષક એવા છે, અહીંયા આપણે ત્યાં એવા શિક્ષક છે,
કારણ કે એ શિક્ષક એના જીવનનો કિંમતીમાં કિંમતી સમય એ તમારા માટે આપે છે. બાકી આજે સમય, લાઈફ ઇઝ મની, ટાઈમ ઇઝ મની, સમય એ પૈસા છે. એક મિનિટના પૈસા હોય બરાબર, એક એક સેકન્ડના પૈસા હોય. એવા સંજોગોમાં એક શિક્ષક તમારા ડેવલપમેન્ટ માટે, તમારા વિકાસ માટે પોતાના કલાકો એનો દાન આપે, બલિદાન આપે. તો ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવું પરિણામ આવે, પણ એ શિક્ષકનું ઋણ આ જીવન, તમે અહીંયા ફી આપી દો એટલે અમારું ઋણ પૂરું થઈ જાય એવું નથી. એ ઋણ આ જીવન તમારી જોડે જ રહેશે. અને એ ઋણ, જેમ આપણે કહીએ છીએ કે માતા પિતાનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી, એવી જ રીતે આ શિક્ષક કે ગુરુનું ઋણ પણ આખી જિંદગી આપણી ઉપર રહેશે, ક્યારેય એ ચૂકવી શકાતું નથી. કેટલું ભવ્ય બલિદાન! આના માટે હું મારી આંખો તું જપ મારવા દઉં પણ આપી દીધી, બરાબર? તો ભવ્ય બલિદાન કહેવાય. જો તેમણે મને ભણાવવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યા ન હોત તો આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી ન હોત. બરાબર, આ સૌંદર્ય જે અત્યારે હું જોઉં છું, જીવનનો જે આનંદ હું માણું છું, એ ના માની શકી હોત જો એ મને ના મળ્યો હોત. હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી નથી. એટલે કે અમે બે જુદા જુદા વ્યક્તિત્વ છે, એક ગુરુ છે, હું શિષ્ય છું, અમે બે વ્યક્તિ છે એવું હું માની શકતી નથી. અમે બે એક જ છે. એમનાથી દૂર જવાની વાત આવે તો પણ સહન કરી શકતી નથી. અને એટલા માટે જયારે આવા કોઈ શિક્ષક, આવા કોઈ ગુરુ તમને મળે, ત્યારે મારું હૃદય હંમેશા બોલી ઉઠે. શું બોલી ઉઠે? હું તમને પ્રેમ કરું છું એ ત્યારે જ બોલાય જયારે એ ગુરુએ તમારા માટે આટલું બધું કરેલું. Thank you.